सहनावतु सहनवो भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेवे मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शंकरार्याय वेदांत गुरवे नमः यो अतीर्ण इहाचार्य रूपेण यतिनां मुदे श्रीमन्नारायणं वन्दे तं हरिं करुणानिधिं मननाख्यं प्रकरणं वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य संग्रहेण प्रकाश्यते बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णः सन्निहितो भवेत् પ્રશ્ન કરવામાં આવ્યો તરી એતદ દુઃખમ કદા ગમિષ્યતે ઇતિ ચેત્ પૂજનમાં દુઃખ છે ક્યારે થશે અને કેમ દૂર કરવું એ ક્યારે દૂર થશે શરીરે ગતે સતિ દુઃખમ ગમિષ્યતે આ શરીર છે દેહાત ભાવ છે એ બધા દુઃખનું કારણ છે એ જશે તો દુઃખ જશે શરીર જ કર્મે નશ્યતે સતિ નશ્યતે બીજું શરીર પ્રાપ્ત નહીં થાય જો કર્મ નહીં હોય તો કર્મ નાશ થશે તો શરીરનો નાશ થશે અથવા શરીરની પ્રાપ્તિની જરૂર નહીં રહે બીજું શરીર પ્રાપ્ત નહીં થાય બીજ જન્મ નહીં થાય એ ક્યારે નાશ થાય એનો કર્મ છે રાગ દ્વેષાદો નશ્યતે સતિ નશ્યતે કર્મ જન્મ છે
રાગ દ્વેષ નથી, બાકી કાર્ય કારણ પરંપરા પણ સમજાવે છે. કારણ દૂર થાય તો કાર્ય દૂર થાય. કર્મ છે રાગ દ્વેષાદો નષ્ટે સતી નશ્યતે. કર્મ તો રાગ દ્વેષનું પરિણામ છે, પણ રાગ દ્વેષ નષ્ટ થશે તો કર્મ નષ્ટ થાય, તો પછી બીજો દેહ ઉત્પન્ન ના થાય, તો દુઃખ ના થાય. રાગ દ્વેષા નિશ્ચય અભિમાને નષ્ટે સતી નશ્યતે. રાગ ને દ્વેષ અભિમાનમાંથી હું કંઈક છું, હું આ છું, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, સ્ત્રી છું, પુરુષ છું, પિતા છું, પુત્ર છું, આ પ્રકારનું આ દેહ મન બુદ્ધિ ઉપાધિમાં અહંભાવને કારણે જન્મ તો પોતાનો છે ને ખ્યાલ છે ને અભિમાન કહેવાય, એ છે તો રાગ દ્વેષ છે, એ નહીં હોય તો રાગ દ્વેષ નહીં હોય. અભિમાનશ્ચ અવિવેકે નશ્યતિ સતિ નશ્યતિ. આ દેહ વગેરેમાં અહમ બુદ્ધિને કારણે આવો ખ્યાલ જન્મે છે, પછી વિવેક થાય કે હું કે આ સ્થૂળ દેહ નથી, જ્ઞાનેન્દ્રિયો નથી, કર્મેન્દ્રિયો નથી, મન બુદ્ધિ આ ઉપાધિ હું નથી, એ કરતા એનો સાક્ષી છું, દ્રષ્ટા છું. સાક્ષી સાક્ષી ચેતા કેવલ નિર્ગુણશ્ચ. સાક્ષી છું, ચૈતન્ય છું, બધાની ચેતનતા પ્રદાન કરનાર છું, એક છું, અદ્વિતીય છું, અર્થાત નિર્વિશેષ છું, નિર્ગુણ છું. આત્મવિશેનું જ્ઞાન થાય એવો આત્મનાત્મ વિવેક છે ને, અવિવેકસ્ય અજ્ઞાને નશ્યતિ સતિ નશ્યતિ. અવિવેક તો અધ્યાસને કારણે છે, અજ્ઞાનને કારણે છે. અજ્ઞાન દૂર થતો અધ્યાસ દૂર થાય, એ દૂર થતો અભિમાન દૂર થાય, અહંકાર દૂર થાય, તો રાગ દ્વેષ દૂર થાય, કર્મ દૂર થાય, દેહમાં અહંભાવ દૂર થાય, દુઃખ દૂર થાય. અજ્ઞાન છે અદ્વૈત બ્રહ્મ સ્વરૂપસ્ય આત્મના સ્વસ્ય દૃઢનિશ્ચય રૂપેણ વ્યાસ્યતિ. સ્વસ્ય દૃઢનિશ્ચય રૂપેણ પોતાના વિશે દૃઢનિશ્ચયને બ્રહ્મ એવા અહમ બ્રહ્મ એવ અસ્મિ, બ્રહ્મ જ હું છું, હું બ્રહ્મ જ છું, અને કાંઈ નહીં. એ પ્રકાર દૃઢનિશ્ચય જન્મે પોતાના વિશે ત્યારે કે જન્મે મહાવાક્ય જન્ય જ્ઞાનેને તત્વમસી અહમ બ્રહ્માસી પ્રકારના મહાવાક્યને કારણે આજે દૃઢ નિશ્ચય જન્મે ત્યારે અજ્ઞાન દૂર થાય અને બાકીના બધા પણ અસરો દૂર થાય, અજ્ઞાનને કાર્ય દૂર થાય. ને અન્ય ને એટલે સમજાવે તે પ્રકારે અજ્ઞાન માત્ર જ્ઞાનથી જ દૂર થાય, અંધકાર માત્ર પ્રકાશથી જ દૂર થાય, બીજા કોઈ કારણથી નહીં. બ્રહ્મહત્યાદિ મહાપાતકાની અપી પ્રાયશ્ચિતરૂપ સત્કર્મ નિરશેષમ નશ્યંતિ. તો બ્રહ્મહત્યા એવો ઘોર પાપ છે, એ દૂર કરવા માટેનો ઉપાય છે, કર્મ છે. પ્રાયશ્ચિત્ત કર્મ કહો એવા ઘોર પાપને પણ દૂર કરે છે. તો પછી અલ્પમ મિથ્યા બુદ્ધિ અજ્ઞાન કેવી રીતે નગચ્છે? તો એ પ્રકારના મહાકર્મ આવું મહાન છે, આવી ઘોર અસર દૂર કરવા માટે પણ શક્તિમાન છે. તો અજ્ઞાન તો તુચ્છ છે, આવા તુચ્છ અજ્ઞાનને કર્મ દૂર ના કરી શકે. કર્મ અજ્ઞાન છે વિરોધ નાસ્તિ. કર્મ અજ્ઞાન વિરુદ્ધ હોત તો એ નાશ કરી શકે હોત. આ સત્કર્મ છે એને એ પાપ કર્મનો વિરોધી છે. બ્રહ્મ હત્યા દ્રષ્ટાંત આપવામાં આવ્યું, એ પાપ કર્મ છે, દુષ્કર્મ છે. સત્કર્મ છે દુષ્કર્મનું વિરોધી છે, એના માટે એને દૂર કરે છે.
પણ એ કર્મ બીજા કર્મને દૂર ના કરાય, અથવા કાર્ય પોતાના કારણને દૂર ના કરાય. ઘડો ક્યારે પણ માટીને દૂર ના કરી શકે. જેવું સમય જ્યાં જન્મી હોવાય એ દૂર ના કરી શકે. તો કર્મ તો અજ્ઞાનમાંથી જન્મેલું છે. અવિદ્યા આખી આખી પરંપરા બતાવે છે. અજ્ઞાનમાંથી, અવિવેકમાંથી, અભિમાનમાંથી, અહંકારમાંથી, રાગદ્વેષમાંથી વગેરે કર્મ. એટલે કર્મ અવિદ્યાનો વિરોધી નથી, અવિદ્યાનું જ સ્વરૂપ છે. અજ્ઞાન છે ને એ જ અધ્યાસના રૂપમાં, અવિવેકના રૂપમાં, અધ્યાસ અવિવેકના રૂપમાં, અભિમાનના રૂપમાં, રાગદ્વેષના રૂપમાં, કર્મના રૂપમાં આ જ્ઞાન જ પ્રગટ થતું હોય છે. તો કર્મ એટલે અજ્ઞાન સ્થૂળ રૂપ. અજ્ઞાન ધીમે ધીમે સ્થૂળ થતું જાય. સ્થૂળ એટલે આપણા માટે પ્રગટ થતું જાય, પ્રત્યક્ષ થતું જાય, અનુભવનો વિષય થતું જાય. તો કર્મ એ જ્ઞાનનું સ્થૂળ રૂપ છે. એ જ્ઞાનને કેમ દૂર કરી શકે? પોતે પોતાને દૂર ના કરી શકે. કર્મ અજ્ઞાનમ વર્ધયતિ. જ્યારે એ સકામ કર્મ કરવામાં આવે, ખરેખર કામના છે ને એ અજ્ઞાનની ઉપજ છે. સ્વાર્થ કહો, રાગદ્વેષ કહો, સ્વાર્થ કહો, કામના કહો, આ અવિદ્યાની ઉપજ છે. એટલે કર્મની પાસે સમજી લેવામાં આવે કે ભાઈ આ સ્વાર્થ પ્રેરિત કર્મ છે. એવું કર્મ અજ્ઞાન વિરોધી નથી. નિસ્વાર્થ કર્મ એ અજ્ઞાન વિરોધી કહેવાય. કારણ કે સ્વાર્થ પણ અજ્ઞાનની ઉપજ છે, અવિવેકની ઉપજ છે. નિસ્વાર્થ પણ છે એ વિવેકની ઉપજ છે. અવિદ્યા છે વિદ્યેતિ જ્ઞાતા. આ અવિદ્યા અને વિદ્યા બે માર્ગ છે, અવિવેક ને વિવેક. એ નિષ્કામ કર્મ છે ને એને આપણે અજ્ઞાન વિરોધી કહી શકીએ. અજ્ઞાન સ્વાર્થના રૂપમાં જન્મતું હોય. નિસ્વાર્થતા છે એની વિરોધી છે. એટલે કર્મયોગ એ નિસ્વાર્થ કર્મ કરવાનો ભગવાન આપણને કહે છે. પણ સામાન્ય કર્મ એટલે સકામ કર્મ, એ તો અજ્ઞાનમાં વૃદ્ધિ કરે. કારણ કે કામનાથી પ્રેરાઈને કર્મ કરવામાં આવે એટલે ક્યાં તો આપણી કામના પૂરી થાય કે ના થાય, બે વસ્તુ થાય. કામના પૂરી થાય તો શું થાય છે? પેલું અગ્નિમાં ઘી હોમવાની જેમ એ કામના વૃદ્ધિ પામશે. અને કામના પૂરી નહીં થાય તો એ ક્રોધમાં પરિણમશે. આમ કામનાના પરિણામે રાગદ્વેષ જ જન્મતા હોય છે, જે બીજી કામના ઉત્પન્ન કરે, જે બીજા રાગદ્વેષ ઉત્પન્ન કરે. આ રીતે કર્મ કહો કે કામના કહો એ તો અજ્ઞાન વિરોધી નથી, એ અજ્ઞાનનો વૃદ્ધિ કરનારું છે. કે જેવી રીતે અમાવાસ્ય અંધકારમ મેઘાવરણ વર્ધયતિ. એક તો અમાવાસ્ય ઉપરથી પાછું વાદળા, જો વાદળ ના હોય તો આકાશમાં જીગે થોડો પ્રકાશ હોય, ચાલો તારાનો હોય, ચંદ્રનો નથી પણ તારાનો પ્રકાશ હોય તો કંઈક પ્રકાશ મળે. પણ જ્યારે આકાશ વાદળથી છવાઈ જાય ત્યારે અમાવાસ્યાના અંધકારમાં વધારો જ કરે એવું કહેવાય. તેવી રીતે કર્મ પણ એ વાદળ જેવું છે, તેથી અવિદ્યામાં વૃદ્ધિ કરનારો છે. તબ અંધકારમ યથા સૂર્યો નિવર્તયતિ તથા અજ્ઞાનમ જ્ઞાનમેવ નિવર્તયેત ન કર્મ. અમાવાસ્યના અંધકારને દૂર કરવાનું સાધન કહે સૂર્ય. બીજું કશું દૂર ના કરી શકે. અમાવાસ્યા ચારે બાજુ અંધકાર, એ ચારે બાજુ અંધકારને દૂર કરવાનું સાધન સૂર્ય છે. ચારે બાજુથી પ્રકાશમાન હોય. તે રીતે
ज्ञानेन्द्र विज्ञानम येषां नाशितमात्मनः तेषां आदित्य विज्ञानम प्रकाशयति तत्परम्। भगवान के सूर्य जो रहते एक साथ सर्व प्रकाशित कर रहे हैं, अज्ञान मन से तत्पर प्रकाशित करे न कर्म कर्म से ही अज्ञान दूर न था। ननु त्रिविध कारण है कर्म ने ज्ञान ना स्वरूप विषय सूक्ष्म विचार करावा है। कर्म स्वरूप અને જ્ઞાન સ્વરૂપમાં અહીંયા હવે ગ્રંથકાર એ વિચાર આપવાના છે, સરળ રીતે સમજવાની આ રીત છે કે કર્મ છે પુરુષ તંત્ર છે, જ્ઞાન છે વસ્તુ તંત્ર છે। એટલે કર્મ કરવાની સ્વતંત્ર આપણને છે, પુરુષને છે, કર્મ કરનારને કર્મ કરવાની સ્વતંત્રતા છે। કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્ય, કરવું ના કરવું અને કઈ રીતે કરવું એનો નિર્ણય કરવાની સ્વતંત્રતા કર્મ કરનાર છે અને પુરુષ કહેવાય। જ્ઞાનની સ્વતંત્રતા એને નથી। સ્વામી હંમેશા કહે ચાલો જો મારા હાથમાં સસલું છે જુઓ તો, સસલું ના હોય તો તમે જોવાની સ્વતંત્રતા ધરાવતા જ નથી। કલ્પના કરી શકો એ બધું કર્મ છે, માનસ કર્મ, પરંતુ આંખો તો જે વસ્તુ હોય તે દેખાડે। એટલે આપણે રસ્તામાં ચાલતા હોઈએ દુર્ગંધ આવે તો એ ન આવવાની સ્વતંત્ર જ નથી આપણને, એ જ્ઞાન થવાનું જ છે। કારણ કે જ્ઞાન ન થવાની પણ આપણે સ્વતંત્રતા નથી, જ્ઞાન થવાની કે ન થવાની। જ્યાં સુધી મારા ચક્ષુનો પદાર્થ સાથે સંપર્ક ન થાય ત્યાં સુધી મને ચાક્ષુષમ જ્ઞાન એટલે મને દેખાય નહીં વસ્તુ, મારી પાછળ વસ્તુ હોય હું નક્કી ના કહી મારે જોવી છે મને દેખાવી જોઈએ ના, એ બધી વસ્તુનો ઇન્દ્રિય સાથે સંપર્ક થાય ત્યારે વસ્તુ નક્કી કરે। અને ખુરશી હોય તો ખુરશી દેખાય, ટેબલ નહીં, તમે ખુરશી એનું બને મારે ટેબલ જોવું છે તો ના દેખાય। એટલે જ્ઞાનમ વસ્તુતંત્રમ, અજ્ઞાન છે એ વસ્તુ એટલે જ્ઞાનનો વિષય નક્કી કરે, જ્ઞાનનું સ્વરૂપ કેવું હશે, કર્મ કરનાર નક્કી કરે કર્મનું સ્વરૂપ કેવું હશે, જ્યારે જ્ઞાનનો વિષય નક્કી કરે જ્ઞાનનું સ્વરૂપ કેવું હશે। એને એક પ્રશ્ન હાથમાં લીધો, ના ત્રિવિધ કર્ણજન્યમ કર્મ હિ, એને જાણીતું છે કે ભાઈ આ કર્મ જે છે એ આ ત્રણ કર્ણ દેહ વાણી અને મન ત્રણ સાધનો છે, એ સ્તરે કર્મ થતું હોય તો આ જ્ઞાનસ્યાપી અંતઃકરણજન્ય વૃત્તિત્વને કર્મત્વાત, તો પછી આ જ્ઞાન કહો એટલે જ્ઞાન કોઈ ઘટાકાર વૃત્તિ આ ઘડો બહાર હોય તો ચૈતન્ય જે પહેલા મનને પ્રકાશિત કરે એ ચૈતન્ય વડે પ્રકાશિત થયેલું મન ચક્ષુ દ્વારા બહાર જઈને ઘડાનો સંપર્ક કરે અને ત્યારે ઘડાનો આકાર ધારણ કરે, જેમ પેલું પાણી નીકમાંથી ક્યારામાં પાણી જાય તો પાણી જેવી રીતે ક્યારાનો આકાર ધારણ કરે ને, તેવી રીતે આ ચક્ષુરૂપી નીકમાંથી આ મનરૂપી જળ વહેતું હોય અને ઘડારૂપી ક્યારામાં જાય ત્યારે ઘડાનો આકાર ધારણ કરે, એને કારણે ઘડાના આકારની વૃત્તિ મનમાં જન્મે, ઘટાકાર વૃત્તિ જન્મે, અને આપણે જ્ઞાન કહીએ વિષય જ્ઞાન કહીએ। તો આ રીતે ઘટ પટે જે કોઈ વિષય હોય ખાલી ચક્ષુનું જ નહીં કોઈ પણ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય। દ્રષ્ટાંત હંમેશા આપણે ઘડાનો વ્યાપીએ કારણ કે બધાને દેખાય છે, શબ્દ માટે સ્પર્શ માટે બધા માટે
लागू पड़े। परंतु जारे पण कुंभ विष्णु ज्ञान थाय त्यारे क्यारे थाय जारे ए विषयना आकार ने वृत्ति जन्मी होय त्यारे एटलुं नक्की छे। तो प्रश्न ए वृत्ति ने कर्म कहेवाय के ना कहेवाय? कारण के छेवटे तो એ મનની અવસ્થા છે ને, એ ઘટાકા વૃત્તિ જન્મતા પહેલા મનમાં બીજી કોઈ વૃત્તિ હશે, પછી ઘડાના આકારની વૃત્તિ જન્મી એટલે મનમાં પરિવર્તન થયું ને, એટલે માણસ કર્મ થયું કે નહીં? અંતઃકરણ વૃત્તિ જન્યત્વેના જન્ય વૃત્તિત્વેના કોઈ પણ જ્ઞાન કહો, હું બ્રહ્મ છે બ્રહ્માકાર વૃત્તિ કહો, એ પણ અંતઃકરણ જન્ય વૃત્તિત્વ એને પણ અંતઃકરણ વૃત્તિ છે, તો પછી નક્કી પણ એ વૃત્તિને જ્ઞાન કે હમણાં કર્મ, હમણાં એને કે જે કર્મ તો થયું ને કે ચાલ શરીર દેહના સ્તરે વાણીના સ્તરે મનના મનના સ્તરે કંઈક પરિવર્તન થયું, કર્મત્વાત એવું કહ્યું, એ બ્રહ્માકાર વૃત્તિ પણ મનની અવસ્થાઓને કારણે એ પણ કર્મ છે। ભરતે કહ્યું તે પ્રમાણે ખરેખર એમ કહેવું જોઈએ કે વૃત્તિ પણ અજ્ઞાનની ઉપજ છે, અજ્ઞાનના ક્ષેત્રમાં છે, પણ અંતઃકરણ જે છે એ પણ અજ્ઞાનની ઉપજ છે, એટલા પણ અંતઃકરણ વૃત્તિ પણ અજ્ઞાનની ઉપજ છે। તો ભલે બ્રહ્માકાર વૃત્તિ હું બ્રહ્મ છું એ પ્રકારના આકારની ભલે વૃત્તિ જ્ઞાન વૃત્તિ હોય, પણ એ પણ અંતઃકરણની વૃત્તિ હોવાના કારણે એ પણ અજ્ઞાનમાંથી છેવટે જન્મી ને, તો એ વૃત્તિ કેવી રીતે અજ્ઞાન નાશ કરે, અજ્ઞાનની વૃત્તિ કેવી રીતે હોય પ્રશ્ન છે, આવો કથમ અજ્ઞાન નાશે છે? બ્રહ્માકાર વૃત્તિ પણ બ્રહ્મના અજ્ઞાનનો નાશ કેવી રીતે કરે એવો જે પ્રશ્ન હોય, શૃણુ સત્યમ વૃત્તિ માનસમ કર્મ એવ, આ વૃત્તિ પણ મનનું કર્મ છે, કયા પ્રકારની વૃત્તિ એના બધા, પણ જ્ઞાન વૃત્તિને ખરેખર કર્મ ના કહેવાય, કર્મ ક્યારે કહેવાય? જ્યારે કર્મ કરનારને સ્વતંત્રતા હોય ત્યારે, હું મનની અંદર ઉપાસના કરતો હોઉં, શ્રી કૃષ્ણનું ધ્યાન કરતો હોઉં, એ પ્રકારની વૃત્તિનો આકાર મનમાં ઉત્પન્ન કરતું એ કર્મ કહેવાય, મારો પ્રયત્ન રહ્યો છે ને, એટલે મારા પ્રયત્નથી મનમાં જે વૃત્તિ જન્મે એને કર્મ કહેવાય, કારણ કે એ ઉત્પન્ન કરવાની મને સ્વતંત્રતા છે, અને ઉપાસના ઉપાસના શું કરીએ આપણે, પ્રયત્નપૂર્વક ઈચ્છિત માનસિક વૃત્તિ આપણે જન્માવીએ, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એવી વૃત્તિ છે, તો એટલે બધી માનસ વૃત્તિ કર્મ ના કહેવાય, એ ખરેખર જ્ઞાન વૃત્તિ છે એને કર્મ ના કહેવાય, કારણ કે મેં જન્માવી નથી જાતે જન્મી છે, ઓમ નમઃ શિવાયનો પ્રયત્ન ના કરતો થાય જ નહીં, એમાં પ્રયત્ન મારે કર્તૃત્વ રહેલું છે, જ્યારે આ ઘડાના આકારનું જ્ઞાન જન્મે ત્યારે મારું કોઈ કર્તૃત્વ નથી, એને કર્મ ના કહેવાય। ચાલો સત્યમ વૃત્તિ માનસમ કર્મ એવ, સા વૃત્તિ જ્ઞાનસ્ય અજ્ઞાન નિવર્તને રૂપગ્રહણે નેત્ર ઉપાધિભૂતા એવ, કહેશે કે જ્યારે ચાલો આ ઘટાકાર વૃત્તિ જન્મે ત્યારે મને ઘડાનું જ્ઞાન થાય, ઘડાનું અજ્ઞાન દૂર થયું, તો પ્રશ્ન એ છે ઘડાનું અજ્ઞાન કોણ દૂર કરે છે? એ ઘટાકાર વૃત્તિ છે એ ઘડાના જ્ઞાન દૂર કરે એને કારણે ઘડાનું જ્ઞાન થાય છે, કે પછી એ વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય છે એ અજ્ઞાન એ ઘડાનું અજ્ઞાન દૂર કરે, એ ઘડાને પ્રકાશિત કેમ કોણ, ઘડાને કોણ પ્રકાશિત કરે છે? તો કે ઘટાકાર વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય છે એ ઘણાને પ્રકાશિત કરે છે, એટલે આ પ્રકારે નક્કી કરવામાં આવ્યું
નહીં કે વૃત્તિ પણ ખરેખર તો કે આ વૃત્તિને કર્મ કહ્યું ને એટલે આપણી ગડબડ થાય જ નહીં. બાકી જ્ઞાન વૃત્તિ અજ્ઞાન દૂર કરવામાં મહત્વનો ફાળો ભજવે છે. એ કહે છે કે પેલું સ્વરૂપ જ્ઞાન તો છે, ચૈતન્ય તો હંમેશા છે, અને છતાંય ચૈતન્ય આપણું અજ્ઞાન દૂર કરતું નથી. પરંતુ આત્માકાર કે બ્રહ્માકાર વૃત્તિ જન્મે ત્યારે એમાં પ્રતિબિંબિત ચૈતન્ય અજ્ઞાન દૂર કરે. એ જ વૃત્તિ તો ખરી જ ના, અગત્ય નહીં હે. ચાલો હવે આગળ સમજાવે છે 59 પાના પર. સ્વૃત્તિ ભેદે અને જ્ઞાન દ્વૈવિધ્યમ. જ્ઞાન બે પ્રકારનું છે, એક સ્વરૂપ જ્ઞાન છે, બીજું વૃત્તિ જ્ઞાન છે. પ્રકારે જ્ઞાનની દ્વૈવિધ્યમ, જ્ઞાન બે પ્રકારનું છે. કહે છે જ્ઞાનમ સ્વરૂપ જ્ઞાનમ વૃત્તિ જ્ઞાનમ એતે દ્વિધમ. જ્ઞાન શબ્દ છે એ બંને માટે વપરાય છે, એટલા માટે આ સ્પષ્ટતા કરવાની જરૂર પડે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મમ જ્યારે કહેવામાં આવે કે બ્રહ્મ છે, સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે, ત્યારે જ્ઞાન શબ્દનો શું અર્થ થાય? સ્વરૂપ જ્ઞાનમ ચૈતન્ય એવો અર્થ થાય. એટલે કહે છે તદ જ્ઞાનમ સ્વરૂપ જ્ઞાનમ વૃત્તિ જ્ઞાનમ એ આ ઘટાકા વૃત્તિ છે એને પણ જ્ઞાન કહેવાય, કારણ કે એને આપણે ઘડાનું જ્ઞાન કહીએ. એવું છે વૃત્તિ જ્ઞાન. ટૂંકમાં આ બધા ઇન્દ્રિયો દ્વારા વિષયોનું જે જ્ઞાન જન્મે, કે મનમાં જે જ્ઞાનના આકાર વૃત્તિ આપણે એને શું કહીએ? વૃત્તિ જ્ઞાન કહીએ. તે વિષયના આકારની વૃત્તિ જ્યાં એ વિષયને પ્રકાશિત કરે એ વૃત્તિ જ્ઞાન. પણ જ્યાં પણ વૃત્તિ હોય ત્યાં આગળ એમાં ચૈતન્યનું પ્રતિબિંબ હોવાનું છે. એટલે બે સાથે જ હોય, વૃત્તિ અને પ્રતિબિંબિત ચૈતન્ય સાથે જ હોય. એટલે બે જ્ઞાન સાથે હોય છે, વૃત્તિ જ્ઞાન પણ હોય છે, જોડો જોડું ચૈતન્ય કહો કે આપણું સ્વરૂપ ચૈતન્ય છે એ જ્ઞાન પણ હોય છે. એટલે જ્ઞાન બે પ્રકારનું કહેવામાં આવ્યું, વૃત્તિ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. એનો ભેદ સમજાવે છે, સરળતાથી સમજે છે. એટલે મને કહે છે તત્ર સુષુપ્ત અજ્ઞાન પ્રકાશકમ જ્ઞાનમ સ્વરૂપ જ્ઞાનમ જાગ્રત સ્વપ્નયોહો વિષય પ્રકાશકમ વૃત્તિ જ્ઞાનમ. તત્ર એટલે આ જ્ઞાન જ્યારે બે પ્રકારનું છે ત્યારે એ બે પ્રકારના જ્ઞાનમાં સુષુપ્ત અજ્ઞાન પ્રકાશકમ જ્ઞાનમ. સુષુપ્તિની અંદર પણ ચૈતન્ય તો હોય જ છે, એટલા માટે માણસ જયારે જાગે ત્યારે કહે ને કિંચિત અવેદિશમ. સુષુપ્તિમાં બધી વસ્તુના અભાવને પ્રકાશિત કરવામાં આવે છે. જાગતને સ્વપ્નમાં આ વિષયો છે એ જગતનો હોવાપણ પ્રકાશિત થાય છે, સુષુપ્તિમાં એ બધાનું ન હોવાપણું પ્રકાશિત થાય, પ્રકાશિત થાય જ છે. એટલે સુષુપ્તિ અવસ્થા એવી થઈ જાય કોઈ વૃત્તિ મન હોતું નથી, મનની વૃત્તિ હોતી નથી, તો પ્રકાશ હોય છે. એનો કોનો પ્રકાશ છે? ચૈતન્યનો પ્રકાશ. એ ચૈતન્યનો પ્રકાશ તો બધી જ અવસ્થામાં હોય, પણ બીજી અવસ્થામાં ચૈતન્યનો પ્રકાશ પણ હોય અને મનનો પ્રકાશ પણ હોય. જ્યારે સુષુપ્તિમાં માત્ર ચૈતન્યનો પ્રકાશ હોય, મનનો પ્રકાશ ન હોય. એટલે એ અવસ્થા જે છે એ આ સ્વરૂપ જ્ઞાનને સમજવા માટે અત્યંત ઉપયોગી છે. કે અથવા તમે કહો કે વિશેષ જ્ઞાન નિર્વિશેષ જ્ઞાન, એ જ્ઞાનની બે અવસ્થામાં કહેવાય, સવિશેષ જ્ઞાન અને નિર્વિશેષ જ્ઞાન. એક જ જ્ઞાન છે ચૈતન્ય, એ બધી વિશેષતા ધારણ કરે
ये चैतन्य मन में प्रतिबिंबित थाय, ये मन इंद्रिय द्वारा बाहर जाए, विष्णु संपर्क करे, विष्णु आकार ग्रहण करे, ये प्रकार है विषय ना आकार ज्ञान जन्मे। इन्हें बड़े विशेष ज्ञान कहिए, स्वयं चैतन्य निर्विशेष, पर मन इंद्रियों विशेष आदि संयोग जाए ने ये जाने के विशेष धारण करे, सब विशेष बने। जैन सोनू स्वयं के उज निर्विशेष, प्रभु जय अलंकार घड़वा आए कि पशी ने ढाड़वा आए तेरे अलंकार शू कही विशेष आकार धारण करे। जन पोता कोई आकार नहीं, क्योंकि पात्र भरी ये पात्र आकार धारण करे। जम सोना पोता कोई आकार नहीं कि पी तांबा कोई आकार नहीं, परंतु जे बीबा में ढाड़वा आए ये बीबा आकार धारण करे। तो दरक वृत्ति पहला बीबा जेवी है, चैतन्य जाए कि आप ढाता ना हो वृत्तिनी साथे संयोजन ये चैतन्य जाने के विशेष आकार धारण करें। अपने विशेष ज्ञान कहिए, घड़ा आकार ज्ञान, वस्त्र आकार घट ज्ञानम पट ज्ञानम वगैरह। तो विशेषता क्या हो कशु निर्विशेष हो त्यारे, आकार क्या हो कशु निराकार हो त्यारे, आकार बदलाया करता हो। तो जी वस्तु बदलाता आकार धारण करती हुए स्वयं आकार वगैरह हो तो थाय ने, जेने पोतानो आकार छे बंगड़ी एक बीजो आकार धारण करवानो नथी, पर सोनू जेने पोतानो के आकार नथी ए आकार धारण करे। तो आ बधु घटक ज्ञान पट ज्ञान क्यों छे, विशेष ज्ञान छे। ए विशेषता कोण धारण करे छे, ये निर्विशेष चैतन्य से ये विशेषता धारण करे, विशेष ज्ञान कहवाय। एटले एम कहो कि वृत्ति ज्ञान में स्वरूप अथवा तो सविशेष ज्ञान ने निर्विशेष ज्ञान, ये तमने वधारे जाणवामां आवशे, ए वधारे एनो उपयोग थशे शब्दमां। कि सुषुप्ति में प्रज्ञान घन, आ बधी वृत्तिओ जाणे के घन बनी गई, बधा विशेष छे ने बधा एक थी गया, विशेषता जते रही निर्विशेष थी गय। तत्र सुषुप्त अज्ञान प्रकाशकम, सुषुप्त में बधा अभाव प्रकाशित करे कि अज्ञान प्रकाशित करे। सुषुप्त में न किंचित अवेदिशम, मैंने कहीं भान न हतु, एट के हूँ केव हो तो भान वगर अज्ञान ही हतो, ये अज्ञान प्रकाशित करना ज्ञान है सुषुप्त में। आ प्रकार कहवा प्रयोजन सरस, तो स्वरूप ज्ञान ने समझा माटे सुषुप्ति नो दृष्टांत आपे छे ने, ए बहु उत्तम दृष्टांत एटला माटे छे कि सुषुप्ति में कोई वृत्ति नथी मन नथी, अने एने अज्ञात्र अज्ञान नो आवरण छे ने प्रकाशित करना चैतन्य कहो, स्वरूप ज्ञान कहो, आत्मानु ज्ञान कहो, आत्मस्वरूप ज्ञान। तो ये अज्ञान जागृत स्वप्न में जात जातना आकार धारण करे छे, विषयनो आकार धारण करे छे। जागृत स्वप्न एवो विषय प्रकाशकम वृत्ति ज्ञान, ए ज्ञान धारण करे छे। अज्ञान जे घन बनी गयो ने, अनेक बधा अलंकारना आपणा है, धारो के ए बधाने आपणे शुं कहीए, ए बधाने गरम करो, तमे गाळी नाखो, केवुं बनी जाय, एक तरह घन बनी गयो, निराकार बनी गयो। बीमार ढाड़ो एटले ए वस्तु आकार धारण करे, तो अज्ञान जैसे निराकार बनी गयो क्या सुषुप्त अवस्था में। ये अज्ञान इंद्रियों ने विषयों संपर्क द्वारा मन द्वारा ये अनेक आकार धारण करे, जागृत में स्वप्न में, जागृत में स्थूल विषय, स्वप्न में सूक्ष्म विषय। जागृत स्वप्न हो विषय प्रकाशकम वृत्ति ज्ञानम, जागृत स्वप्न में आ विषय ने प्रकाशित करना है। सुषुप्ति में चैतन्य कौन प्रकाशित करे छे, सुषुप्ति में कौन प्रकाशित करे छे, अज्ञान। जागृत स्वप्न में कौन प्रकाशित करे छे, विषय, अज्ञान ही विषय रूप में है।
હંમેશા અજ્ઞાન જ નિરાકાર બની ગયું, નિર્વિશેષ બની ગયું. સુષુપ્તિમાં એ અજ્ઞાન જ જાત જાતની વિશેષતાઓ ધારણ કરે. અજ્ઞાન મનના રૂપમાં પ્રગટ થાય, ઇન્દ્રિય દ્વારા વિષયનું પ્રગટ થાય. અજ્ઞાન જ એમ કહી શકાય કે જાગ્રતને સ્વપ્નમાં સ્થૂળ અને સૂક્ષ્મ વિષયના રૂપમાં પ્રગટ થાય. એટલે એમ જોવા જઈએ તો ચૈતન્ય અજ્ઞાનને પ્રકાશિત કરે છે, નિર્વિશેષ અજ્ઞાન અને સવિશેષ અજ્ઞાન. એને વિષય કહેવામાં આવે, અજ્ઞાન એવું સ્થૂળ અને સૂક્ષ્મ રૂપ ધારણ કરે. જાગ્રત સ્વપ્ન એવો વિષય પ્રકાશકમ વૃત્તિ જ્ઞાનમ. જાગ્રત સ્વપ્નમાં વિષયના આકારના અજ્ઞાનને પ્રકાશિત કરનાર આ આપણું ચૈતન્ય છે. હવે એ જરા સમજાવવા માટે બીજું દ્રષ્ટાંત આપે છે. યથા આદિત્યેન પ્રકાશમાને કુડ્યે અનેક દર્પણ આદિત્ય દીપ્તયશ્ચ તાસાં મધ્યે મધ્યે ખ આદિત્ય દીપ્તયશ્ચ તથા જાગ્રત સ્વપ્નયોઃ વૃત્તિજ્ઞાન પ્રકાશાઃ સુષુપ્તૌ સ્વરૂપ જ્ઞાન પ્રકાશશ્ચ ઇતિ જ્ઞેયમ્. પંચદશીમાં પ્રકારનું દ્રષ્ટાંત આપ્યું છે કે જ્યાં કઈ દિવાલ હોય, આ રંગ વાળી ને એમનું સાદી દિવાલ હોય, સફેદ આપણે સૂર્યનો પ્રકાશ પડતો હોય, દિવાલ કેવી છે? પ્રકાશમાં છે, સૂર્યનો પ્રકાશ છે. આપણે શું કહીએ, કેટલાક ધારો કે આપણી પાસે ગોળ આકારના અરીસા હોય, એ સૂર્યનો પ્રકાશ વળી પાછો અરીસા પર પડે અને આપણે દિવાલ તરફ તેને ધરીએ તો ત્યાં ગોળા દેખાય પાછા. એટલે દિવાલો બે વસ્તુ દેખાય, પેલા ગોળા પણ દેખાય અને વચ્ચે વચ્ચે કેવું છે, વચ્ચે વચ્ચે સાદો પ્રકાશ દેખાય. એટલે દિવાલ પર બે પ્રકારના પ્રકાશ થાય ને, એ કેવું છે, નિર્વિશેષ, બીજો સવિશેષ. તેવી રીતે તો કહે છે કુંડી, કુંડી એટલે દિવાલ. અનેક દર્પણાદિત્ય દીપ્ત છે તાસા મધ્ય મધ્ય ખાદિત્ય દીપ્ત, એટલે આવો વિશેષ પ્રકાશ દેખાતો હોય પેલા અરીસાઓનો, એની વચ્ચે વચ્ચે જે છે એ કોઈ વિશેષ થવા ગયો નિર્વિશેષ સૂર્યનો પ્રકાશ. સૂર્યનો જ પ્રકાશ છે, બંને દિવાલ બંને સૂર્યના પ્રકાશ છે. સૂર્યનો પ્રકાશ એક વિશેષ ધારણ કરે, અરીસા દ્વારા જ્યારે પ્રતિબિંબિત થાય ત્યારે એ વિશેષ ધારણ કરે, પણ ગોળ આકાર હોય. અત્યારે દિવાલ પર આપણે બે પ્રકાશની બે અવસ્થાઓ છે, બે અવસ્થાનો પ્રકાશ દેખાય છે. એક જ પ્રકાશ છે, એ કેવી છે, નિર્વિશેષ અવસ્થા, બીજી છે સવિશેષ અવસ્થા. તેવી રીતે ચૈતન્યના બે આપણા અવસ્થા દેખાય, એક નિર્વિશેષ ચૈતન્ય જે સુષુપ્તિમાં હોય છે, બીજું એ તો ખરું જ જાગ્રત સ્વપ્નમાં એ તો ખરું જ, ઉપરાંત પેલા વિષયરૂપી અરીસાને કારણે વિષય જ્ઞાનરૂપી વિશેષતા પણ દેખાય. તો જાગ્રત સ્વપ્ન એવો વૃત્તિ જ્ઞાન પ્રકાશ. જાગ્રત સ્વપ્નમાં દિવાલ પર ચૈતન્ય અને જોડે વૃત્તિના જ્ઞાન દેખાતું હોય, સુષુપ્ત સ્વરૂપ જ્ઞાન પ્રકાશ છે. સુષુપ્તિમાં પેલા અરીસાઓ નથી હોતા, માત્ર સ્વરૂપ જ્ઞાન હોય છે, આટલો ફેર છે. એટલા માટે કે ઘટાકાર વૃત્તિ છે, ઘટાકાર બે વૃત્તિને વચ્ચે શું છે, ઘટાકાર વૃત્તિ જન્મી શમી ગઈ, પટાકાર વૃત્તિ જન્મી શમી ગઈ, બે વૃત્તિ વચ્ચે શું છે, નિર્વિશેષ જ્ઞાન ખરું ને. દિવાલમાં જેમ પેલા બે અરીસ પેલા ગોળ પ્રકાશની વચ્ચે જેવી રીતે નિર્વિશેષ પ્રકાશ હોય, તેવી રીતે આ વૃત્તિ જે છે એ વિશેષ પ્રકાશ થયો. પરંતુ એના અધિષ્ઠાન રૂપે
જેમ દિવાળ અધિષ્ઠાન છે અને એનું પણ પ્રકાશ અધિષ્ઠાન છે તેવી રીતે આ બધી વિશેષ વૃત્તિરૂપી વિશેષ જ્ઞાનના બેકગ્રાઉન્ડમાં ભૂમિકામાં જેવી રીતે આપણને ચલચિત્ર જોતા હોઈએ ત્યાં પેલું ચલચિત્રનો પડદો હોય ને, તો આ બધા જાગ્રત સ્વરૂપ ચલચિત્ર જોઈએ વિષયનું પણ પડદો છે, કયો? ચૈતન્યનો પડદો છે. એવું દ્રષ્ટાંત આપી શકાય. એમણે સુષુપ્તિમાં જાણે કે પેલું સ્વરૂપ જ્ઞાન હોય એવું નથી, જાગ્રત સ્વપ્નમાં પણ હોય. જાગ્રત સ્વપ્નમાં પણ બે વૃત્તિની વચ્ચે સ્વરૂપ જ્ઞાન જ હોય છે. આપણે સ્વામી હંમેશા એ વસ્તુ પર ધ્યાન દોરે કે બે વૃત્તિ વચ્ચે શું હોય છે, તો કે આપણે જ છીએ, ચૈતન્ય. એટલા માટે ધ્યાનની પ્રક્રિયામાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ મંત્ર, 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 પછી કહેવાય તમારું ધ્યાન બે મંત્રની વચ્ચે શું છે એને તરફ દોરો. ત્યાં નિર્વિશેષ છે ને. તો તેવી રીતે ટૂંકમાં એ સુષુપ્ત માત્ર જેમ દિવાળ પર એક સામાન્ય પ્રકાશ હોય તેવો પ્રકાશ છે, જાગ્રત સ્વપ્નમાં એ સામાન્ય અને વિશેષ બંને પ્રકાશ છે. સામાન્ય ચૈતન્ય અને વિશેષ ચૈતન્ય. સામાન્ય ચૈતન્ય કહો, સ્વરૂપ જ્ઞાન કહો, એ સ્વરૂપ જ્ઞાન જ વિશેષતા ધારણ કરીને વૃત્તિ જ્ઞાનના રૂપમાં આપણને ભાસે છે. આવું કહ્યું એટલે એક પ્રશ્ન છે, આવું લખ્યું ને એમણે કે જાગ્રત સ્વપ્ન એવો વૃત્તિ જ્ઞાન પ્રકાશ, સુષુપ્તો સ્વરૂપ જ્ઞાન પ્રકાશ. કે જાગ્રત સ્વપ્નમાં તો વૃત્તિ જ્ઞાન છે અને સ્વરૂપ જ્ઞાન છે એટલે પ્રશ્ન થયો. આગળ કહે છે, તરી જાગ્રત સ્વપ્નયો સ્વરૂપ જ્ઞાનમ નાસ્તિ કિમ ઇતિ ચેત. તો શું જાગ્રત સ્વપ્નમાં સ્વરૂપ જ્ઞાન નથી? એટલે કહે છે, સ્વરૂપ જ્ઞાનમ સર્વદા સર્વાવસ્થાસુ અપિ અસ્તિ વૃત્તયઃ સુષુપ્તૌ ન સંતિ. તો કે ના, એવું નથી. સ્વરૂપ જ્ઞાન તો હોય જ, સામાન્ય જ્ઞાન પ્રકાશ તો હોવાનો, તો જ વિશેષ પ્રકાશ હોય શકે ને. વિશેષતા ક્યારે હોય? સામાન્ય હોય ત્યારે જ. એ સામાન્ય પર વિશેષતાનો અધ્યારોપ કરવામાં આવે. સામાન્ય સુવર્ણ હોય તો વિશેષ અલંકાર હોય. એમ વિશેષતા ત્યારે હોય એટલે ત્યાં બૃહદારણ્યકની અંદર ધ્વનિનું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે નગારો વગાડવામાં આવે દૂરથી ત્યારે પેલું નવરાત્રિ વાગે ને ખબર પડે ને તમને કે નગારો ઢોલ વાગે, ઢોલ એ ઢોલ પાછો એની પેલા બરાબર અમુક તાલમાં વગાડતો હોય, એ તાલને ઓળખનારો ઓળખી શકે પાછા. એ તાલ છે ને એ વિશેષ ધ્વનિ છે. એ ક્યારે હોય? પહેલાં આ ઢોલ વાગ્યો તો ખબર પડી ને, એટલે આ તાલમાં પણ ઢોલનો અવાજ, એટલે ઢોલ શું છે એ સામાન્ય ધ્વનિ થયો. અને પછી પેલો જે તાન જે તાલ વગાડે કેવું છે એની જ વિશેષતા કહે. તેવી રીતે આજે વીણા વાગે છે ખબર કેમ પડે, સિતાર વાગે છે ખબર કેમ પડે, એ ધ્વનિમાં સિતાર પણ આપણે ઓળખીએ છીએ. જોડે જોડેમાં આ ફલાણો રાગ વાગે છે, રાગ શું છે? વિશેષતા છે. સિતાર શું છે? સામાન્ય છે. વિશેષ અને વિશેષ ક્યારે હોય? સામાન્ય હોય ત્યારે. પછી તો સિતારનો ધ્વનિ અને વીણાનો ધ્વનિ અને ઢોલનો ધ્વનિ પણ વિશેષ થયો, એમાં એથી મહા વધારે સામાન્ય ધ્વનિ શબ્દ શબ્દ સ્પર્શ રૂપે વિશેષતા થઈ, એમાં વધારે સામાન્ય. એમ કરે મહાસામાન્ય, મહાસામાન્ય શું થાય ખબર છે? નિર્વિશેષ પરમ બ્રહ્મ. એ પ્રકારની પદ્ધતિ છે. તેનો વાત એ છે કે જ્યાં વિશેષતા હોય ત્યાં સામાન્ય હોવું જોઈએ, સામાન્ય વગર વિશેષતા ન હોય. સ્વરૂપ જ્ઞાન સર્વદા સર્વ અવસ્થા સુધી અસ્તિ,
સ્વરૂપ જ્ઞાન કહો, સામાન્ય જ્ઞાન કહો, બધી અવસ્થામાં હોય છે. વૃત્ત પણ વિશેષતા સુષુપ્તિમાં નથી. એટલો જ ફેર છે, જાગ્રત સ્વપ્નમાં સામાન્ય અને વિશેષ બંને છે, સુષુપ્તિ માત્ર સામાન્ય છે, વિશેષ નથી. એટલે આગળ કહે છે, વૃત્ત સર્વ અપિ અંતઃકરણ ધર્માઃ જ્ઞાનમ આત્મસ્વરૂપમ તત્સ્વરૂપભૂતમ જ્ઞાનમ વૃત્તિષુ પ્રવિશ્ય અજ્ઞાનમ નાશયતિ કેવલા બુદ્ધિવૃત્તિ. અજ્ઞાનમ નાશયતુ ન ઇષ્ટે. વૃત્તિ સર્વાપી અંતઃકરણ ધર્મ, બધી વૃત્તિઓ જે છે અંતઃકરણ ધર્મ કહો કે અંતઃકરણ અવસ્થા કહો, ખરેખર તો કોઈ પણ ક્ષણે આપણા મનમાં જે હોય એ વિચાર, કોઈ પણ એક વિચાર હોય, વિચાર કહો વૃત્તિ કહો, એ શું છે? અંતઃકરણની અવસ્થા. જેમ સોનું દરેક અલંકાર ધારણ કરે તેવી રીતે અંતઃકરણ જે છે એ કેવું સામાન્ય દ્રવ્ય છે, વૃત્તિ શું છે? એનું વિશેષ સ્વરૂપ છે. સોનું સામાન્ય દ્રવ્ય છે, અલંકારનું વિશેષ સ્વરૂપ છે. તેવી રીતે અંતઃકરણ કહો એ સામાન્ય દ્રવ્ય છે, દરેક વૃત્તિ છે એનું વિશેષ સ્વરૂપ છે. વૃત્ત સર્વાપી અંતઃકરણ ધર્મ, અંતઃકરણ ધર્મ કહો કે અંતઃકરણની વિશેષ અવસ્થા કહો. જ્ઞાનમ આત્મસ્વરૂપમ, પરંતુ એ વૃત્તિમાં જે પ્રતિબિંબિત થયેલું જ્ઞાન કેવું છે? આત્મસ્વરૂપ જ્ઞાન પ્રતિબિંબિત થાય. તત્સ્વરૂપભૂતમ જ્ઞાનમ વૃત્તિષુ પ્રવિશ્ય અજ્ઞાનમ નાશયતિ. એટલે અજ્ઞાનનો નાશ કોણ કરે છે? આ ટેકનિકલ વસ્તુ છે, એ સૂક્ષ્મ વસ્તુ છે, સૂક્ષ્મ ભેદ. હવે કહ્યું તે પ્રમાણે એટલે આ રીતે સમજાવતા હોય છે, વૃત્તિ વ્યાપ્તિ અને ફલવ્યાપ્તિ. એમ કહી શકાય કે ઘડો છે અત્યારે, જે અત્યારે મારી દ્રષ્ટિગોચર નથી, એ ઘડાને એક અજ્ઞાનનું આવરણ છે ને એ ઘડાને ઢાંકી દે છે, એટલા માટે ઘડો દ્રષ્ટિગોચર થતો નથી. તો આપણે જ્યારે મનમાં ઘટાકાર કે ઘડાના આકારની વૃત્તિ જન્મે ત્યારે શું કરે છે? એ ઘડાનું આવરણ દૂર કરે. કોઈ ઘડાને પ્રકાશિત કરવાનો બાકી નહીં કરો. કોઈ અંધારો ઓરડો હોય એની અંદર એક નાળિયેર હોય, એના ઉપર એક ઘડો ઢાંકેલો હોય, તો એ નાળિયેર જે છે કોઈ પણ પદાર્થ હોય એને માત્ર આપણે લાઇટ કરીએ તો પણ એ નાળિયેર દેખાય નહીં, માત્ર ઘડો લઈ લઈએ તો નાળિયેર દેખાય નહીં. ઘડો લઈ લેવો પડે અને લાઇટ કરવી પડે. ઘડો લઈ લઈએ તો આવરણ દૂર થયું, અને લાઇટ કરીએ તો એ પદાર્થ પ્રકાશિત થયો, ખરું ને? તેવી રીતે આ બધા પદાર્થો છે, જાણે કે અંધાર ઓરડામાં એની ઉપર દરેક ઉપર આવું આવરણ, ઘડા રૂપે આવરણ આવી ગયું. ઘડો આવરણ છે. એટલે અંતઃકરણ વૃત્તિ શું કરે છે? આવરણ દૂર કરે ઘડાને, પછી ઘડો પ્રકાશિત ના થાય. પછી ચૈતન્યનો પ્રકાશ છે એ ઘડાને પ્રકાશિત કરે. આ પ્રકારની પ્રક્રિયા છે. એટલે આ રીતે એમ કહેવાય કે દરેક પદાર્થનું જ્ઞાન થાય છે એમાં આ બે પ્રક્રિયા, બે વસ્તુ રહેલી છે, બે અવસ્થા રહેલી છે, બે તબક્કા રહેલા છે. એક તો અંતઃકરણ વૃત્તિ આવરણ દૂર કરે, જેમ પેલો નાળિયેરની ઉપર કોઈ ઘડો હતો ને, ઘડો એટલે આવરણ હતું એ દૂર થયું અને પેલો બલ્બ છે એને પ્રકાશિત કરે. તો વૃત્તિ જે છે એ આ ઘડા કે કોઈ પ્રકાર પદાર્થના આવરણ દૂર કરે, અને વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય છે એ પદાર્થને પ્રકાશિત કરે. આ પ્રકારની પ્રક્રિયા છે. એટલે આ ગ્રંથકારને એવું કહેવું છે
કે ભાઈ આ વૃત્તિ છે એ પોતે જડ છે માટે પ્રકાશિત કરતી નથી, પણ વૃત્તિમાં પ્રથમ ચૈતન્ય છે એ ચેતન હોવાને કારણે કોઈ પણ પદાર્થને પ્રકાશિત કરે છે. કશાનું અજ્ઞાન ક્યારે દૂર થાય છે? ચૈતન્ય જ્યારે, ચૈતન્યનો પ્રકાશ એ અજ્ઞાનના અંધકારને દૂર કરે ત્યારે. વૃત્તિ પોતે બિચારી અજ્ઞાનરૂપ છે માટે એ પ્રકાશિત ના કરી શકે, પણ વૃત્તિ જરૂરી છે, નહીં જરૂર સ્વરૂપ જ્ઞાન પણ ના કરી શકે. જે માત્ર આપણે લાઇટ કરીએ તો વસ્તુ ના દેખાય, જે પેલો આવરણ દૂર ના થાય. તેવી રીતે આ પ્રતિબિંબ છે એને ફલ કહીએ, ફલ એટલે પ્રતિફલ એટલે પ્રતિબિંબિત ચૈતન્ય, એને ફલ કહે છે. વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ, પેલા વૃત્તિ પ્રકાશને વ્યાપ્ત, પદાર્થને વ્યાપ્ત કરે, આવરણ દૂર થાય, પછી પ્રકાશ ફળ વ્યાપ્ત કરે, અંધેરી પદાર્થ પ્રકાશિત થાય. આ પ્રકારે પ્રક્રિયા સમજાવવામાં આવી. હવે કેમ કે કારણ કે બે વસ્તુની જરૂર છે, કોઈ પ્રકારના જ્ઞાનને થવા માટે વૃત્તિની પણ જરૂર છે અને ચૈતન્યની પણ જરૂર છે. કેવું ચૈતન્ય? વૃત્તિમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય, વિશેષ ચૈતન્ય. સામાન્ય ચૈતન્ય પ્રકાશિત ના કરી શકે, એ ચૈતન્ય વિશેષતા ધારણ કરે. વૃત્તિમાં પ્રતિબિંબિત થવા દ્વારા એ વિશેષતા ધારણ કરે, ત્યારે જ આ વિશેષ પદાર્થને એ પ્રકાશિત કરી શકે. નહીંતર તો ચૈતન્ય કરતું તો આપણે સતત જ્ઞાન થયા જ કરે, પણ નહીં, એ વૃત્તિ છે. વૃત્તિ ક્યારે જન્મે? જ્યારે આપણું અંતઃકરણ એ પદાર્થનો સંપર્ક કરે. એ ક્યારે થાય? એ તે ઇન્દ્રિય દ્વારા એ જ્યારે બહાર જાય ત્યારે. જ્ઞાનમ યસ્ય તુ ચક્ષુરાવિકરણ દ્વારા બહિષ્પન્નતે. જે જ્ઞાન છે એટલે પ્રતિબિંબ ચૈતન્ય એ અંતઃકરણ એટલે ઇન્દ્રિયો દ્વારા બહાર સ્પંદિત થાય ત્યારે એ પદાર્થને પ્રકાશિત કરે. તો જ્ઞાન પદાર્થનું જ્ઞાન જન્મે. કેવલ બુદ્ધિવૃત્તિ અજ્ઞાન નાશયતું નૈષ્ટે. એકલી બુદ્ધિવૃત્તિ છે એ અજ્ઞાનનો નાશ કરવાની નૈષ્ટે, એટલે એનામાં એવી શક્તિ નથી, ક્ષમતા નથી. પણ એમ નથી કહેતા કે એકલું ચૈતન્ય પણ પ્રકાશિત ના કરી શકે, એ પણ કહેવું જોઈએ. આમાં વિચાર વૃત્તિનો કચરો કરવામાં આવ્યો. વૃત્તિનું મહત્વ છે જ, ચૈતન્ય સદાય હાજર છે પણ કશું નથી કરતું. આત્મ ચૈતન્ય સદા પ્રકાશમાન છે, ક્યાં કશું કરે છે? એ તો બ્રહ્માકાર વૃત્તિ જન્મે ત્યારે જ બ્રહ્મ પ્રકાશિત થાય આત્મા, નહીં તો નથી થતું ને. વૃત્તિનું મહત્વ, વૃત્તિનું જ મહત્વ છે, ચૈતન્ય છે જ ને, ક્યાં જવાનું છે? જ્યાં વૃત્તિઓ હોય ત્યાં ચૈતન્ય પ્રતિબિંબિત થવાનું જ, એટલે એને માટે કોઈ પ્રયત્ન નથી કરવાનો, વૃત્તિમાં પ્રયત્ન કરવાનો છે. સમજ પડે ને? ચૈતન્ય સદા પ્રકાશમાન છે અને જ્યાં જ્યાં પણ વૃત્તિઓ હોય ત્યાં ત્યાં ચૈતન્ય પ્રતિબિંબિત થવાનું જ. અને મારે ચૈતન્ય માટે કે ચૈતન્ય પ્રતિબિંબિત કરવાનો આપણે કોઈ પ્રયત્ન કરવાનો નથી. આપણે પ્રયત્ન ક્યાં છે? વૃત્તિ જન્માવવામાં. છતાંય પણ આ સ્પષ્ટતા કરવામાં આવી કે આ વૃત્તિ છે એ અંતઃકરણની અવસ્થા છે. અંતઃકરણ અજ્ઞાનની ઉપજે છે, પણ વૃત્તિ પણ અજ્ઞાનની ઉપજે છે, એટલા માટે વૃત્તિ અજ્ઞાન દૂર ના કરે. તો વૃત્તિ હોય એટલે એમાં ચૈતન્યનો પ્રકાશ હોવાનો જ, અંતેથી અજ્ઞાન દૂર કરવાનું જ. એટલે આપણે વૃત્તિ જન્માવા સિવાયનો પ્રયત્ન કરવાની જરૂર નથી, તો આપણે બે પ્રયત્ન કરવા પડે. વૃત્તિ જન્માવાનું પાછું પેલું જ્ઞાન અંદર એ ક્યાંથી લાવીએ આપણે? એ કરવાનું તો આપણા માટે શક્ય ના બન્યું હોત, પણ ચૈતન્યનો સ્વભાવ છે કે અંતઃકરણમાં પ્રતિબિંબિત થવું, કે અંતઃકરણનો સ્વભાવ છે ચૈતન્યને પ્રતિબિંબિત કરવું. એ વૃત્તિ ન કર્મ, વૃત્તિ કર્મ નથી. એ પછી કહે છે તસ્માત આત્મનઃ અજ્ઞાનમપિ આત્માકાર વૃત્તિ પ્રવિષ્ટેન સ્વરૂપ જ્ઞાનેનૈવ વિનાશ્યમ ન બુદ્ધિવૃત્તિ ન બુદ્ધિવૃત્ત્યા ન કર્મ કોટિ સહસ્રણાપિ
विनाश्यम यथा सत्कर्म एव पाप कर्म नाशयति एवं वृत्ति ज्ञानमेव अज्ञानं नाशयति। तस्मात् ते कारणतः आत्मनज्ञानमपि आत्मनो ज्ञानं च पण आत्माकार वृत्ति प्रविष्टेन आत्माना अज्ञान दूर करवानो व्यवस्थु जोईए। જેમ ઘડાના અજ્ઞાનને દૂર કરવા માટે ઘટાકાર વૃત્તિ જોઈએ, તેમ આત્માના અજ્ઞાનને દૂર કરવા આત્માકાર વૃત્તિ જોઈએ કે બ્રહ્માકાર વૃત્તિ જોઈએ? આત્માનું અજ્ઞાન એટલે શું? હું બ્રહ્મ છું એ વસ્તુનું અજ્ઞાન, આત્માનું અજ્ઞાન પૂરેપૂરું નથી, હું છું એ તો જ્ઞાન છે જ, પણ બ્રહ્મ છે વિશેષ જ્ઞાન નથી। અને તેથી આત્માનું બ્રહ્મરૂપનું કે હું બ્રહ્મ છું એ પ્રકારનું આત્માનું જ્ઞાન જે છે એ વૃત્તિ જ માત્ર આત્માના આવરણને દૂર કરે, તો આત્મા સ્વયં પ્રકાશ છે। આત્મા કા વૃત્તિ પ્રવિષ્ટ આવું કહેવાની જરૂર પણ નથી, કારણ કે એમાં ખાલી વૃત્તિ વ્યાપ્તની જરૂર છે, ફલ વ્યાપ્તની જરૂર નથી। પ્રવિષ્ટ એને સ્વરૂપ જ્ઞાન વિનાશ્યમ, આત્મા જ્ઞાન જે છે એ તો વૃત્તિ દૂર કરે છે, અને આત્મા સ્વયં પ્રકાશ માટે ફલ વ્યાપ્તની જરૂર નથી, માત્ર વૃત્તિ વ્યાપતી। પણ છતાંય જણ વાત એ છે કે ભાઈ આત્માનું અજ્ઞાન કોણ દૂર કરે છે? વૃત્તિ નહીં, ચૈતન્ય દૂર કરે છે। એ કહેવા માટે કે પહેલાં આ એવું કહ્યું ને કે આ વૃત્તિ તો કર્મ છે, અને કર્મથી કેમ દૂર થાય? વૃત્તિ અને કર્મ કઈ ત્યાંથી આવ્યું, શરૂ થયું ને, એટલે એ વૃત્તિ પ્રવિષ્ટને સ્વરૂપ જ્ઞાન વિના તું આત્માનું જ્ઞાન અજ્ઞાન પણ છે, એટલે સ્વરૂપ જ્ઞાન કહો ચૈતન્ય કહો એનાથી દૂર થાય છે, ન બુદ્ધિવૃત્ત્યા, બુદ્ધિની વૃત્તિ જ નહીં। ખરેખર તો બુદ્ધિવૃત્તિ જ અજ્ઞાનની વિરોધી છે, એ આગળ કહે છે પોતે જ, એવી બુદ્ધિવૃત્તિ અજ્ઞાન દૂર કરે છે, જ્ઞાન તો પ્રકાશમાન છે જ। ન કર્મ કોડી સહશ્રેણાભી વિનાશ્યમ, ગમે તેટલા કર્મથી પણ એ દૂર ના થાય। એટલે શું છે કે કયો શ્લોક છે વિવેક ચૂડામણીમાં? ને કિંચિત કર્મ કોટિરપી, વસ્તુ સિદ્ધિ વિચારણ નહીં, નહીં વસ્તુ સિદ્ધિ વિચાર નહીં, એટલે કર્મ ટૂંકમાં અંતઃકરણ શુદ્ધિનું સાધન છે, જ્યારે આ વિચાર જે છે એ અજ્ઞાન દૂર કરવાનું સાધન, વસ્તુ સિદ્ધિ વિચારણ ન કિંચિત કર્મ કોટિ કોટિ વિહી, એની આગળની પંક્તિ છે ને, આ બીજી છે બીજી પંક્તિ બરાબર, યથા સત્કર્મ એવો પાપ કર્મ નાશય, જેમ આગળ કહ્યું તેમ સત્કર્મ છે દુષ્કર્મ નાશ કરે, તે વૃત્તિ જ્ઞાન એવા અહીં પાછું કહે છે વૃત્તિ જ્ઞાન અજ્ઞાન નાશાય, તેવી રીતે વૃત્તિ જ્ઞાન અજ્ઞાન દૂર કરે છે, હા વૃત્તિ જ્ઞાન અજ્ઞાન દૂર કરે, એ જ આવરણ દૂર કરે, પેલું ચેતન પ્રકાશ તો છે જ, તો વૃત્તિ જ્ઞાનને કર્મ કહેવાય નહીં, એ જ્ઞાન જ કહેવાય, એટલા માટે પહેલેથી એમણે કર્મ અંતઃજન્ય વૃત્તિત્વ એને કર્મ, એ કર્મ નથી, કર્મ તો ત્યાં કર્તૃત્વ હોય ત્યાં। એટલે હમણાં આ વખતે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું આપણા પરમાત્માની મહારાજ, આજ કઈ વિષયની વાત કરતા હશે કે જુઓ ભાઈ આ વેદાંતનો વર્ગ ચાલી રહ્યો છે, સ્વામીજી બોલી રહ્યા છે, અને કેટલાક લોકો કોઈ લખતા હોય છે, તમારી પાસે નોટ હોય અને પેન હોય, તમે લખો છો, તો બે કર્મ થઈ, બે વસ્તુ થઈ રહી છે, કાન દ્વારા સાંભળો છો અને પછી તમે લખો છો, હાથ દ્વારા લખો છો, સાંભળો ત્યારે એમાં સાંભળનારની કોઈ સ્વતંત્રતા નથી, વક્તા જે બોલે એ સંભળાય, એ જ્ઞાન છે, એમાં કોઈ એ વસ્તુતંત્ર છે, તમે શું લખો એ તમે નક્કી કરો, એ બોલે એ લખો છો કે શું લખો છો ભગવાન જાણે,
એટલે કહે છે હું અમે એટલે અમે જ્યારે ભણતા હતા ત્યારે ઘણી વાર આવું શોર્ટ હેન્ડમાં લખવાનો પ્રયત્ન થાય, બરાબર ના શીખ્યા એટલે ભાઈ ક્યારે શું લખ્યું એ ખબર ના પડે. એટલે કે છે મેં આવી રીતે લખ્યું, મારી પોતાની નોડ જ વાંચી શકતો પાછળથી મેં લખ્યું હોય ને હું ક્લાસની અંદર કે ભાઈ શું હતું એમણે કંઈક કહ્યું પી બી વગેરે આવો આવો પરમ બ્રહ્મ એવું હતું કે પછી આ પી બી બીજો અર્થ થાય આ શું છે આ શું લખ્યું છે મેં જ ખબર ના લખવાની સ્વતંત્રતા મને છે, જ્યારે શું સાંભળ્યું એની કોઈ સ્વતંત્રતા મને નથી. એટલે જ્ઞાન કેવું છે વસ્તુતંત્ર, કર્મ કેવું છે પુરુષતંત્ર. પણ એટલે જે જ્ઞાન વૃત્તિ છે એ કર્મ નથી, કારણ કે એ વસ્તુતંત્ર છે. અને એ વૃત્તિ જ્ઞાન છે એ જ અજ્ઞાન દૂર કરે છે. એમ કહ્યું એવમ વૃત્તિ જ્ઞાન એવ અજ્ઞાનમ નાશયતે. આ પાછું અજ્ઞાન વૃત્તિ છે સ્વરૂપ જ્ઞાને વિનાશ છે, પછી કહે છે વૃત્તિ જ્ઞાન એવ અજ્ઞાનમ નાશયતે. દરેક વખતમાં વૃત્તિ જ્ઞાન છે આવરણ દૂર કરે છે. બરાબર ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरु भेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. चित्तस्य शुद्धे कर्म नस्तु वस्तु उपलब्धये.